નમસ્કાર મિત્રો, હમણાં થોડા દિવસો પહેલાં આપણે હળવદ શહેરના જે રેલવે સ્ટેશન રોડ છે ત્યાં આગળના દ્રશ્યો તમને બતાવ્યા હતા કે અદાણી દ્વારા જે ગેસની પાઇપલાઇન નાખવામાં આવે છે ને એના કારણે લોકોને કેટલી જે સમસ્યાઓ છે એ ભોગવવી પડે છે. ત્યારે પણ મિત્રો આપણે કીધું હતું કે આ ગેસની પાઇપલાઇન નાખ્યા પછી યોગ્ય બુરાણ કામ કરવામાં આવતું નથી ને એના કારણે નાના મોટા અકસ્માતોને થાય છે. અત્યારે મિત્રો આપણે એ જ જગ્યાએ છીએ. અહીંયા રેલવે સ્ટેશન રોડ જીઓવારી ગલી છે, અહીંયા ગરબી ચોક છે ને એની બાજુમાં જ એક સીએનજી રિક્ષા છે. રિક્ષા જીઓ જે વારી લાઇન છે ત્યાં આગળ જ અદાણી દ્વારા જે ગેસની પાઇપલાઇન નાખવામાં આવી ને એનું યોગ્ય બુરાણ કામ નથી કરવામાં આવ્યું, જ્યાં ત્યાં ખોદી નાખવામાં આવે છે એના કારણે જ બાજુનો એક જે ખારકૂવો હતો ત્યાં પણ ખોદાણ કામ કરી નાખ્યું હોય જેના કારણે ત્યાં ભૂવો પડી ગયો હતો. અને હમણાં થોડી જ મિનિટો પહેલાં આજે એક રિક્ષા ચાલક છે, રિક્ષા ચાલક અહીંયાથી નીકળાતા અને એની રિક્ષાનું આગળનું જે વ્હીલ છે એમાં ભૂવામાં ગરી ગયું ને એના કારણે એને એક આંખ ગુમાવી પડી છે. એટલે આવી જે કંઈ આ 23 વર્ષનો યુવાન છે, રાહુલ નામનો યુવાન છે, હળવદ શહેરમાં જ રહે છે અને રિક્ષાનો એક ફેરો કરવા માટે આ બાજુ આવ્યો છે ને એને ખ્યાલ નહોતો ને એની રિક્ષા જે છે એનું આગળનું વ્હીલ જે છે એ આ ખાડામાં ગરી ગયું ને એના કારણે એનું માથું પટકાયું, દોરો જે છે આંખનો એ બહાર નીકળી ગયો અને આંખ ગુમાવી પડી. તો આ જે લોકોની બેદરકારીના કારણે કેટલાય જે લોકો છે મિત્રો એ નાના મોટા અકસ્માતનો ભોગ બને છે. હવે આને આંખ ગુમાવી છે તે આમની બેદરકારીના હિસાબે. ત્યારે પણ આપણે જે પાલિકામાં ને એમાં પણ વાત કરી હતી કે જે ખોદાણ કામ નહીં કરવામાં આવે છે, હળવદના લોકોને સુવિધા મળવાની છે, પરંતુ આ સુવિધા મળે એ પહેલાં લોકો જીવતા રહેવા જરૂરી છે, લોકો દેખતા તો હોવા જોઈએ ને. હવે આમના કારણે આ 23 વર્ષના યુવાનને જે છે મિત્રો આંખ ગુમાવી પડી છે. આવું જે છે અત્યારે આમ ચાલે છે. હવે અહીં તમે જુઓ એક આ ભૂગર્ભ ગટરની અહીં જે છે એ કુંડી કરવામાં આવી છે. તો હવે એ એટલી ભાંગી ગઈ છે, અહીંયાથી જો કોઈ બીજું વાહન પસાર થાય ને તો એનું જે કંઈ વાહન છે ને એ પણ આમાં ફસાઈ જાય. એટલે હાલ અત્યારે બધું આવું છે, પાલિકાની ચૂંટણી છે ને બધું વહીવટદારના હિસાબે બધું હાલે છે, પરંતુ જે કંઈ સમસ્યાઓ છે સમસ્યાઓ કોઈને ધ્યાને નથી આવતી એ એક વાત હકીકત છે. અત્યારે આ તમે જુઓ અહીંયા આગળ ગેસની પાઇપલાઇન નાખી દીધી છે. તો હવે નાખ્યા પછી આરસીસીનો રોડ તોડી નાખ્યો છે, તોડ્યા પછી હવે એની માથે આરસીસી કરવાના બદલે જે માટી છે એ માટીના ઢગલા કરીને વહી ગયા છે. ચોમાસું તો આવ્યું નથી, ચોમાસું આવશે એટલે આ સમસ્યા આખા હળવદમાં જે છે એ ઉદ્ભવવાની છે, કારણ કે મોટાભાગના બધા વિસ્તારોમાં ગેસની પાઇપલાઇનને નાખવામાં આવે છે. એટલે આવું બધું છે અને છતાંય પણ જે છે એ હળવદના જે પોતે અમુક એની જાતને એવું કહે છે કે અમે જાગૃત છીએ ને અમે આ નેતાઓ છીએ, તોય બોલતા નથી કે આ રીતના તો હાવ ન હોવું જોઈએ, લોકોને બાનમાં ક્યાં લગી તમે લેશો. આ 23 વર્ષનો યુવાન છે મિત્રો એને એની આંખ ગુમાવી પડી છે 23 વર્ષની ઉંમરમાં, કારણ કે આ લોકોની બેદરકારીના હિસાબે ખોદાણ કામ કર્યા પછી બુરાણ કામ નથી કરતા અને કરે છે તો ઉપર ઉપર માટી નાખીને વહી જાય છે. એક નાની હવે રિક્ષાનું વજન કેટલું, એ રિક્ષા ત્યાંથી પસાર થાય મિત્રો તો એ રિક્ષા પણ અંદર ફસાઈ જાય છે. અને આની તો અમને એ જાણવા મળ્યું હતું, આજે એનો કંઈક જન્મદિવસ હતો, એની પાછળ કોઈ પેસેન્જર હતા, તે અહીંયા મેકવા માટે કે અહીંયાથી નીકળ્યા હતા, તો એને પણ હાથમાં થોડી નાની મોટી ઈજા થઈ છે. આ 23 વર્ષનો યુવાન જે રાહુલ છે તો એને મિત્રો આંખ ગુમાવી પડી છે, આંખનો એક દોરો આખો બહાર નીકળી ગયો છે. 90% હમણાં ડૉક્ટરને પૂછ્યું હતું કે 90% તો શક્યતા છે જ નહીં કે હવે એની જે કંઈ છે એ આંખ પાછી મળે. તો મિત્રો આ કોની બેદરકારીના હિસાબે 23 વર્ષના યુવાનને આ લોકોની બેદરકારીના હિસાબે મિત્રો એને આંખ ગુમાવી પડી છે, આજીવન જે છે એ એક આંખ એને નથી દેખાવાની. એટલે આવી બધી પરિસ્થિતિ જે છે એ આ લોકોએ ઊભી કરી દીધી છે. અહીંયા કેટલાક સ્થાનિક લોકો પણ છે, એટલે આપણે થોડીક તેઓ સાથે પણ વાત કરીએ. અહીં આ જે સમસ્યા છે એની રજૂઆત તો અગાઉ કરી છે ને તમે, તારીખ 21/2/2024 આરવી ભૂવો પડ્યો અને મારા મેરેજ હતા 22 તારીખથી 22/3/24 એટલે આ ભૂવાની રજૂઆત અમે પાલિકામાં કરીને ફોન કરીને નોંધાવી કે ભાઈ આવી રીતનો ભૂવો પડ્યો છે, આખો માણા ગરી જાય એવડો ખાડો છે, તો તમે વહેલી તકે કેમ કે અમારા ઘરે જ પ્રસંગ હતો એટલે તરત જ અમે ફરિયાદ નોંધાવી. અને મેં ખુદે બે પાણા બાજુમાં મૂક્યા અને 22 અમારે જવાનું થયું, ધાંગધ્રા પ્રસંગ રાખ્યો હતો એટલે અમે ધાંગધ્રા જવા માટે નીકળી ગયા. એટલે ફરિયાદ નોંધાવવા છતાં કંઈ થયું નહીં. કાલ અમે પાછા પરત આવ્યા એટલે અમે જોયું રાતે કે ભાઈ હજી ખાડો બુરાણો નથી, એટલે અમે ફરી રિંગ કરી. અહીંના પાડોશી છે એ જે અદાણીવાળા જ્યાં અત્યારે કામ ચાલુ છે એને લાવીને બતાવીએ કે ભાઈ તમે આ ખાડો બુરી જાઓ, કંઈક બનાવ બનશે, ગાય છોકરું ગમે ગરી જઈશ, આપણે ખુદ અંદર આખા ગરી જઈએ એવડો મોટો ખાડો છે. અને અત્યારે અમે એવું નક્કી કર્યું કે હવે અદાણીવાળા બુરે કે ન બુરે આપણે આપણા ખર્ચે બુરાવડાવી નાખો. અને હજી વાત કરી છે ત્યાં અમે અંદર હતા અને અવાજ આવ્યો કે કંઈક અંદર ગરી ગયો,
તો એ જવાન એક મારા જેવડી ઉંમરનો એક રાહુલ કરીને છોકરો હતો અને પાછળ બે કિન્નર બેઠા હતા. જોયું તો એની એક આખી આંખ રહી, એ બાર જ લબડતી હતી એમ કહેવાય કે ભાઈ આંખ વૈગી હતી. અને કિન્નરને તે બેને મૂઢમાર ઘણો બધો વાયગો છે. અને તરત જ અમે અહીંથી એને સરકારી દવાખાને મોકલા અને હમણાં તપાસ કરી તો જાણવા મળ્યું કે એને સુરેન્દ્રનગર રિફર કર્યા છે. હવે દરેક જગ્યાએ આ તકલીફ પડે છે. અહીંના સ્થાનિકોએ બધાએ રજૂઆત કરી હતી કે ભાઈ અહીંયા ખારકુવા છે, એનો થોડો આમ કરો તેમ કરો ફલાણું કરો, પણ એ રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવતી નથી. ને આવા નાના મોટા બનાવ બને, છોકરાઓ ફરતા હોય, દેખાય એવા ખાડાય નથી હોતા, એટલે આની ગંભીરતા લેવાની જરૂર છે. કેમ કે જોઈ છે આ આરસીસી છે અહીંયા, અહીંયા તોડી નાખવામાં આવ્યું છે. પછી હવે તોડી નાખ્યું તો માની લીધું ગેસની પાઇપલાઇન નાખશે, ઘરે ઘરે ગેસ મળવાનો છે એટલે સુવિધા મળવાની છે. પરંતુ એ લાઇન નાખ્યા પછી ઉપર આરસીસી કરવાના બદલે આ લોકો માટી નાખી દે છે. માટીને દબાયા પછી ઉપર આરસીસી કરવાનું, એના બદલે જે નાના વાહનો તો અહીંયાથી નીકળવા મુશ્કેલ છે. હવે એમાં કેવું છે મેહુલભાઈ કે આ ટેકરો તમને દેખાય છે, હવે અમારે ખુદને અહીંયા એજન્સીઓ છે તો બધી માલની ગાડીઓ આવે, તો એ ગાડીઓ આવે આ ટેકરામાં ત્યાં અંદર ગરી જાય છે. અહીંયા ચાર વાર બે દિવસ પહેલા અમારી ગાડી, અમારી ખુદની જ ગાડીઓ ગરી ગઈ હતી, ચાર ખાડામાં ગઈ. એટલે હજી તો ચોમાસું આવ્યું નથી, છતાંય આ હા ચોમાસા પછી તો બેસી જશે ને, ક્યાં ક્યાં આખા ગામમાં બેસી જાય એ નક્કી જ નથી, અને કેટલા અગસ્તમાં તો બનશે એ નક્કી નથી. મિત્રો, એ એટલે જ હમણાં આપણે વાત થતી હતી ને, તે દિવસે પણ આપણે એ જ વાત કરી હતી કે આ લોકો અત્યારે જે છે આ રીતના ખોદાણ કામ કરી નાખ્યું છે અને હવે એનું યોગ્ય બુરણ કામ કરતા નથી, અને એના કારણે લોકો નાના મોટા અકસ્માતનો તો ભોગ બને જ છે. હા, બ્લડ હમણાં દેખાય જીજો. અને આજે 23 વર્ષના યુવાનને મિત્રો આ લોકોની બેદરકારીના હિસાબે આંખ ગુમાવી પડી છે. હવે આપણે મિત્રો એવી આશા રાખીએ છીએ કે આ તંત્ર જે છે એ જાગશે, પાલિકા તંત્ર જે છે એ જે એજન્સીએ જેને કામ રાખ્યું છે તેને જરૂરી સૂચના આપશે, અને હવે આપણા હળવદના કોઈ લોકો છે આવા નાના મોટા અકસ્માતનો ભોગ ન બને, અને જે નિયમ મુજબ કામ થાય છે મિત્રો એ જ મુજબનું જે કામ છે પાલિકા તંત્ર કરાવે એવી આપણે અપેક્ષા રાખી છીએ. આભાર મિત્રો.